અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસે EFIR દ્વારા દાખલ થયેલ વિવો કંપનીના મોબાઈલના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકોને આપવામાં આવતી ઓનલાઈન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી તથા મોબાઈલ ચોરી થયા અંગેની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે અને ઘરે બેઠા ફરિયાદ કરી શકે તે માટે સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ મારફતે ફરિયાદ કરવા EFIRની સુવિધા આપવામાં આવેલ, જે અન્વયે 24/4/2024 રોજ ફરિયાદી શકીલ મોહમ્મદ મુકીમે અહેમદ ઘરના પલંગ ઉપરથી બ્લુ કલરનો વિવો કંપનીનો 30,000 V27 5G મોડેલનો મોબાઈલ કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય તે અંગે EFIR કરાવેલ. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી જિલ્લામાં EFIR દ્વારા દાખલ થયેલ અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા અંકલેશ્વર ડિવિઝન તરફથી EFIRથી દાખલ થયેલા ગુનાના આરોપીઓને પકડી પાડી નાગરિકોના વાહન મોબાઈલ તેમને પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા માટે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર HB ગોહિલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ ગુનાની ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ દરમિયાન જણાઈ આવેલ કે અંકલેશ્વર શહેરી ડિવિઝનના 25/4/2024 CRP કલમ 41(1)D મુજબના કામે પકડાયેલ આરોપી ફરમાન અલી મુમતાઝ શેખ અંકલેશ્વર શહેર ચૌટા બજારમાંથી ચોરીના મોબાઈલો વેચાણ કરવા ફરતો હતો. તે દરમિયાન ટીમ દ્વારા બાતમીના આધારે આરોપીને પકડી પાડવામાં આવેલ અને તેના કબજામાંથી મળી આવેલ મોબાઈલો પૈકી બ્લુ કલરનો વિવો કંપનીનો V27 5G મોડેલનો મોબાઈલ આરોપીએ 24/4/2024 રોજ વહેલી સવારે અંકલેશ્વર શહેર હસ્તી તળાવ પાસે આવેલ ગજાનંદ સોસાયટીના એક મકાનમાં ખુલ્લા ઘરમાં કોઈ માણસ હાજર ન હતું તે સમયે પલંગ ઉપરથી ચોરી કરેલ હોવાનું જણાઈ આવેલ, જેથી આરોપીની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની વધુ તપાસ PSI ચલાવી રહ્યા છે.